વિદ્યાર્થી મિત્રો આ એક વ્યવહારિક દાખલો છે જે આપણે ગ્રાફથી જેનો ઉકેલ મેળવીશું ધોરણ દસ ના પંદર વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ જેટલી ઓછી છે તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા હોય આ દાખલાની ખાસિયત શું છે કે આપણે સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆતમાં જે સમીકરણ બનાવતા હતા ને તે સમીકરણ પણ બનાવવાનું છે અને પછી એમાંથી એક્સ અથવા વાયને એકલો પાડીને એનું ટેબ બનાવવાનું છે અને ટેબને ગ્રાફ પર દર્શાવીને તેનો ઉકેલ મેળવવાનો છે ઓકે હવે ધોરણ દસના પંદર વિદ્યાર્થીઓ દસ નહીં ધોરણ દસ છે પણ એના વિદ્યાર્થી કેટલા છે પંદર એટલે આપણને ખબર પડી ગયું કે પંદર વિદ્યાર્થીઓ જેમાં છોકરા છોકરી બંને છે એટલે પહેલું ઇક્વેશન ખૂબ જ સરળતાથી બનશે એક્સ

તે આ રીતે કંઈક કહી શકે છે પંદર રાઈટ તો બોઇસ જે છે તે ગર્લ્સ કરતાં પાંચ જેટલા ઓછા છે તો અહીંયા મારે સરખા કરવું હોય તો પાંચ ઘટાડવું પડે યાદ રાખો આ દસ અને પંદરને વાસ્તવિક દાખલા સાથે કઈ લેવા દેવાની સમજવા માટે છે આ સ્ટેટમેન્ટને બે ત્રણમાં વાંચસો તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓની કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ જે વિદ્યાર્થીનીઓની કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ જેટલી ઓછી એટલે આ ઓછું છે આવું છે આ વધારે છે તો બે રસ્તા છે અહીંયા પાંચ પ્લસ કરો અથવા અહીંયા પાંચ માઈનસ કરો બંને બાજુ સરખી થઈ જાય સી આ બે લાઈન છે રાઈટ ઓકે હવે બંને લાઈન સરખી કરવી હોય તો બે રસ્તા છે કાં તો આને વધારી દો આટલી કાં તો આટલી લાઈન કટ કરી નાખો તો આપણે શું કર્યું આ કટ કર્યું વધારે હતું એને ઓછું કરી નાખ્યું હવે બીજું સમીકરણ બની જશે વાય આ બાજુ આવી ગયું આ બાજુ ઓછા પાંચ આ બીજું સમીકરણ હવે બંને સમીકરણને આપણે ઓકે આ બીજો રસ્તો પણ હું તમને બતાવી દઉં જે પ્લસ ફાઈવ વાળો મેં તમને કીધો તે બંનેથી સમીકરણ તો સરખું જ બનશે એટલે તમે બંને રીત કરી નાખ્યો એટલે તમને કન્ફ્યુઝન ના થાય a equation 1 a equation 2 equation 1 के अंदर मैं y ने एकलो पाड़ियो 15 - x પછી બે કિંમતો લીધી મે x ની જગ્યાએ હું લખી 7 તો 15 માંથી 7 જશે તો 8 એ જ રીતે આ બાજુ મે x ની જગ્યાએ 5 વેલ્યુ લીધી 15 માંથી 5 જશે તો 10 ઓકે હવે આને હું graph પર દર્શાવી દઉં 7 8 5 ઓકે બીજા સમીકરણની વાત કરીએ બીજા સમીકરણમાં એક્સ ઓછા ઓછા પાંચ મળ્યું છે વાયને એકલો પાડી દઈએ ઓછા પાંચ ઓછા એક્સ અને આ માઇનસ સાઈન આ બાજુ જતું રહેશે તો બંનેનું સાઈન ચેન્જ ઓછા ઓછા વધતા વધતા પાંચ વધતા એક્સ હવે તમે અહીંયા સુધી જ રાખો તો આ રાખીને કિંમત મૂકો તો ચાલશે હા ચાલશે છેલ્લે માઇનસ સાઈન આ બાજુ આપી દેવાનું ઓકે હવે અહીંયા એક્સ બરાબર વન તો અહીંયા પાંચ વત્તા એક छके एज रीते बराबर टू तो पांच अचवत्ता बे सात ओके एक छत ओके हम आने पर ग्राफ पर दर दर्शा दिए, सात आठ पांच दस पहलू दर्शा पे सात आठ पांच दस सात आठ पांच दस ओके एक्स नो सात वाई नो आठ सात आठ अँ सात, ओके हूँ पेन न कलर चेन्ज करनाखले रेड साथ मिक्स नहीं थे સાત આઠ રાઈટ પાંચ દસ એક્સ નો પાંચ વાય નો દસ પાંચ દસ ઓકે હવે આ બંનેને જોડતી રેખા હું બનાવી દઉં છું હમ પરફેક્શનથી સ્કેલ મુકાઈ ગઈ એકચ્યુઅલી ગ્રાફમાં જે તમે આ લાઇન બનાવો તે આ જે તમારો ગ્રાફ બુક ગ્રાફની જે પેજ છે એની બહાર ના જવી જોઈએ પણ આ હું જસ્ટ લઈ જાઉં છું તમારી બુકમાં તમારે બહાર લઈ જવાની જરૂર નથી ને તમારે ઇવન સ્પેસ પણ નહીં હોય બહાર લઈ જવાની ઓકે હવે બીજું શું છે એક છ બે સાત એક છ બે સાત ઓકે હવે આ બંનેને કનેક્ટિંગ લાઈન બનાવી દઉં મારે એ રીતે સ્કેલ મૂકવાની કે પરફેક્ટ ક્રોસિંગમાંથી ક્રોસિંગમાંથી પાસ થાય યસ ઇઝ ફાઇન રાઈટ ઓકે હવે તમારે શું કરવાનું જે જે બિંદુ આપણે દર્શાવ્યા એના નામ લખવાના દરેક દાખલાની અંદર કહું છું અહીંયા તમારા સમીકરણનું નામ લખવાનું ઓકે આ સમીકરણનો ઉકેલ શું છે તો ઉકેલને હવે હું રેડથી દર્શાવી શકું છું બીકોઝ ઇટ લુક્સ બેટર હા આ જે ઉકેલ છે એમાં નામ કઈ રીતે આપવાનું એક્સનું પહેલા જોવાનું તો એક્સ ને ક્યાં છે પાંચ અને વાયને દસ અહીંયા દસ તો પાંચ દસ હવે આપણે પાંચ કોની માટે એક્સ કોની માટે ધારેલું પાંચ બંને છે સંખ્યા પાંચ જેટલી ઓછી જુઓ અને બંનેનો સરળો પંદર બી થઈ જાય છે તો બંને શરતોનું પાલન કરતો જવાબ મને ગ્રાફ પરથી મળી ગયો રાઈટ તો નીચે આપણે લખી વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ કારણ કે એક્સ વિદ્યાર્થીઓ માટે ધારેલું છે એટલે વિદ્યાર્થીઓ જ પાંચ અને વિદ્યાર્થીનીઓ માટે કારણ કે આપણે ધારી છે આ દાખલો એના જેવો છે તમે જાતે ટ્રાય કરી શકો છો ઓકે હવે આમાં શું કીધું ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એટલે પહેલું જે આપણું સમીકરણ છે તે શું બનશે એક્સ વત્તા વાય બરાબર દસ બરાબર છે ઓકે હવે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર જેટલી વધારે છે એટલે છોકરીઓ ચાર વધારે છે તો અહીંયા આપણે દર્શાવી દઈએ બોયઝ ગર્લ્સ આગળ આગળ કરેલું એ પ્રમાણે રાઈટ બોયઝ ગર્લ્સ હવે એને શું કીધું છે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર જેટલી વધારે છે એટલે આ છોકરીઓ વધારે છે તો લાઈનને બે રીતે સરખી કરી શકે કે આ લાઈન આ લાઈન કાં તો આને આટલી કટ કરી નાખો અને કાં તો આટલી આને વધારી દો તો પણ ચાલશે તો અહીંયા આપણે આને કટ કરી નાખીએ છીએ ચાર જેટલી વધારે છે તો ચાર ઓછી કરી નાખો એટલે બંને સરખા થઈ જાય ઓકે તો અહીંયા ચાર ઓછી કરી નાખીએ છીએ આપણે એક્સ ઓછા વાય બરાબર ઓછા ચાર સમીકરણ નંબર બે ઓકે હવે સમીકરણ એક અને બે માટે આપણે ટેબ બનાવીશું આ ઓર બીજી રીતે પણ કર્યું છે આ બાજુ વધારી દો તોય ચાલશે ઇટ વિલ ગીવ યુ સેમ આન્સર રાઈટ ઓકે હવે આ સમીકરણ એકમાં ને એકલો પાડી દીધો કિંમતો લઈએ એક્સની કોઈ પણ કિંમત લો દેટ ડઝન્ટ મેટર આન્સર પર ફરક નહીં પડે કારણ કે ફ્રેક્શનમાં જવાનું જ નથી સાત લીધું દસમાંથી સાત જાય તો ત્રણ બીજી વેલ્યુ લઈને ટ્રાય કરી જુઓ તમને એવું લાગતું હોય કે નહીં આવે જવાબ સેમ જ આવશે નહીં આવે તો લેટ મી નો યુ કેન કોન્ટેક્ટ મી ઓન ધી નંબર ધેટ અપિયર્સ ઇન ધ બ્લુ સ્ક્રીન બ્લુ બ્લુ બોક્સમાં યુ કેન કોન્ટેક્ટ મી ફોર એનીકરી ઓકે માઇનસ ફાઈવ એન્ડ ધેટસ ફાઈવ તો આ શું થશે એક્સનો સાત વાયનો ત્રણ એક્સનો પાંચ વાયનો પાંચ સાત ત્રણ પાંચ પાંચ ઓકે હવે બીજા ઇક્વેશન માટે આવી જઈએ આમાં વાયને એકલો પાડ્યો તો આમાં બી વાયને જ એકલો પાડવાનો આ એક્સ આ બાજુ આવે તો માઇનસ એક્સ જેમ આગળ કરેલું તેમ આ માઇનસ સાઇન આ બાજુ આવશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા ચાર વત્તા એક્સ હવે આમાં પણ આપણે અલગ અલગ વેલ્યુ લઈ લઈએ વન અને ટુ એક્સની જગ્યા હું વન લખીશ ચાર વધતા અને અહીંયા એક્સ જગ્યા હું ટુ લખીશ ચાર વત્તા બે છ ઓકે હવે આને હું ટેબની અંદર દર્શાવી દઉં મેં એક્સ બરાબર વન લીધું તો વાય બરાબર પાંચ મળ્યું મેં એક્સ બરાબર ટુ લીધું તો વાય બરાબર સિક્સ મળ્યું ઓકે હવે આને આપણે ગ્રાફ પર નિરૂપણ કરી દઈએ પહેલું સ્ટેબમાં શું હતું સાત ત્રણ પાંચ પાંચ પહેલાં ટેબનું અહીંયા લખી લઉં એટલે મારે ઉપર સ્ક્રોલ ના કરવું પડે સાત ત્રણ પાંચ પાંચ ઓકે તો એક્સનો સાત વાયનો ત્રણ હવે મારે પેનનો કલર ચેન્જ કરવો પડશે 7 3 यहां આવશે 5 5 અહીં આવશે ઓકે ધેન એ બંનેને કનેક્ટ કરી દઈશ ઓકે ધેન આઈ વિલ કનેક્ટ ધીસ બોથ રાઈટ અને અહીંયા તમને આગળ બધા વિડીયોમાં કહેતો હોઉં છું અહીંયા તમારે સમીકરણ લખવાનું અને બિંદુના નામ પણ દર્શાવવાના બીજું શું છે તો બીજું જે ટેબ દેખાઈ રહ્યું છે એમાં મને દેખાડ્યું છે એક પાંચ એક પાંચ એક પાંચ અને બીજું જે છે તે બે છ બે છ બરાબર છે એ બંનેમાંથી કનેક્ટિંગ હું લાઈન બનાવી દઈશ બંને ક્રોસિંગમાં જો આ થોડું ક્રોસિંગમાંથી પાસ નથી થઈ લેટમી જસ્ટ

અને સાત છોકરીઓ અને એણે શું કીધું છે છોકરીઓ ચાર જેટલી વધારે છે તો જુઓ છોકરાઓ કરતા છોકરીઓ ચાર વધી ગઈ ને અને બંને ટોટલ દસ બંને શરતોનું પાલન થઈ ગયું આઈ થિંક તમને આ પ્રોબ્લેમ સોમ સમમાં સમજ પડી એક ચોપડીનો છે આની પહેલા કર્યો તે અને આ બીજો જે આપણે લીધો છે તે સમજવા માટે છેલ્લે સ્ટેટમેન્ટ હા સ્ટેટમેન્ટ આ લખવાનું છે અને બીજો જે છે તે આપણે એના જેવો જ સિલેક્ટ કરીને સારો દાખલો પસંદ કર્યો છે ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ ગ્રાફના દાખલા ગણીશું થેન્ક યુ સો મચ